नवापरा प्राथमिक शाळा में मोटी संख्या में वालीओ एकठा थया। मध्यान्ह भोजन बाळकोने अपूरतु अने हल्की गुणवत्तानु अपातु होवानो वालीओनो आक्षेप छे। मध्यान्ह भोजन मुद्दे वालीओ पोताना बाळकोने हवे शाळाए नहीं मोकले। मध्यान्ह भोजन में महिला संचालक ने लईने वालीओमां रोष जोवा मळ्यो। बाळકોને વાસી અને અપૂરતો ખોરાક અપાતો હોવાનો પણ વાલીઓનો આક્ષેપ છે। મહિલા સંચાલકની બદલી કરાશે તો વાલીઓ બાળકોને શાળાએ મોકલશે। સમગ્ર મામલે વાલીઓ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવાના છે। સરક છું ને, મારો છોકરો અહીં ભણવા આવે છે, 3 વર્ષ થયા, તો અહીંયા મધ્યાહ ભોજનનો ઇસ્યુ છે। અમે 2-4 વખત અહીંયા અરજી મૂકી અને અત્યારે એમ નાયબ કલેક્ટર મેડમ પાસેથી જ આવ્યા, તો એની અત્યારે અમને એવો વિશ્વાસ આપ્યો કે આને અમે દરખાસ્ત કરશું, પણ આગળની અરજી અમારી કોઈ સ્વીકારવામાં આવી નથી ને, અમારો પ્રોબ્લેમ હજી આ કંઈ સોલ્વ નથી થયો। અને હવે અમે બધા વાલીઓ એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ બેનને અહીંયાથી દરખાસ્ત નહીં કરે ને ત્યાં સુધી અમે છોકરાને સ્કૂલે નહીં મોકલશું। વધુ વિગતો અમારા સંવાદદાતા હિતેશ આપી રહ્યા છે। હિતેશ, વાલીઓની સમસ્યા શું છે ને મામલે હવે જો કોઈ કાર્યવાહી થઈ છે ખરા? વિધિ, પોરબંદર રતનપુર ગામે જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે સરકારી સ્કૂલ છે, એના કારણે તમામને મધ્યાહ્ન ભોજન દ્વારા ખોરાક આપવામાં આવે છે, પરંતુ જે સંચાલિકા છે તેમના દ્વારા કોઈ પણ જાતની ગડબડ કરી રહી છે, જેને લઈને વાલીઓમાં વિવાદ થયો છે અને વાલીઓએ સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગને રજૂઆત કરી છે। જે સંચાલિકા છે તે અપૂરતું અને નિયમિત ભોજન નહીં અપાતું હોવાની અને જીવાતવાળું ભોજન અપાતું હોવાની ફરિયાદ તંત્રને કરતા તંત્રએ પણ આ ગંભીરતાથી લીધી છે। જોકે આ બાબતે 3-1 વખત વાલીઓએ રજૂઆત કરી હતી, પરંતુ આ વખતે વધુ ઉગ્ર બની જતા અને વાલીઓ છે જે પોતાના બાળકોને અભ્યાસ માટે નહીં મોકલતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને સંચાલિકા સામે પગલાં ભરવા આદેશો કરી દીધા છે। બિલકુલ હિતેશ, તો હવે સંચાલિકા સામે પગલાં ભરવાના આદેશ તો થયા છે, જોવાનું એ રહેશે કે આ મામલે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ અને બાળકોને ક્વોલિટી વાળું અને પૂરતું ભોજન મળે છે કે કેમ।